સુરત શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેન્દ્ર નાવડિયાએ જણાવ્યું હતું કે સચિન વિસ્તારમાં પ્રવેશ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બીજેપીના કાર્યકર સુજીતકુમાર જયસ્વાલ પોતાના સમર્થકો સાથે આપ પાર્ટીમાં જોડાયા છે. આપ પાર્ટીમાં જોડાયેલા સુજીતકુમાર જયસ્વાલે જણાવ્યું હતું કે અમે ભ્રષ્ટાચારથી હેરાન થઈ રહ્યા છીએ, કેજરીવાલનું કામ અમને પસંદ આવ્યું છે, જેથી અમે આપ પાર્ટીમાં જોડાઈ રહ્યા છીએ. મારું નામ મહેન્દ્ર નાવડિયા, સુરત શહેર પ્રમુખ આમ આદમી પાર્ટી. આજે કઈ જગ્યાની શું પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યો? આજરોજ 84 વિધાનસભાની અંદર સચિનની અંદર કોમ્યુનિટી હોલમાં ભારતીય જનતા પાર્ટીમાંથી સુજીતકુમાર જયસ્વાલ કરી કાર્યકર છે, એમને એમની પોતાની ટીમ સાથે લગભગ હજારો કાર્યકરોનું લિસ્ટ અમને આપ્યું છે અને એમના કાર્યકરોની સાથે આમ આદમી પાર્ટીમાં આમ આદમી પાર્ટીની વિચારધારાથી જે આમ આદમી પાર્ટીની કેજરીવાલની ગેરંટીઓને લઈ અને કેજરીવાલના કામ જોઈ અને રોજ આખા ગુજરાતની અંદર હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટી સાથે લોકો જોડાઈ રહ્યા છે, એવી જ રીતે એના ભાગરૂપે સુજીતકુમાર પણ એવું વિચાર્યું કે હવે આવનારા દિવસોની અંદર લોકોને એમના હકનું મળે, એમને એના પોતાના જે ટેક્સ ભરેલા છે એમનું વળતર મળી રહે, સારામાં સારી શિક્ષણની સુવિધા ગુજરાતની અંદર થાય, સારામાં સારી આરોગ્યલક્ષી સુવિધાઓ ગુજરાતની અંદર થાય, એ લઈને સુજીતકુમારે એવું નક્કી કર્યું કે અમારે આમ આદમી પાર્ટીમાં જોડાવવું છે અને એમના હજારો કાર્યકર્તાનું લિસ્ટ સાથે અમારી સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સચિન વિસ્તારની અંદર અડધું ગ્રામ્ય વિસ્તાર ગણાતું હોય છે અને ભાજપનું ગઢ ગણાતું હોય છે, ત્યારે આપણી સાથે જે કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે એમની વિચારધારા અને એમના જોશ તમને કઈ રીતે જોવા મળી રહ્યું છે? સૌ પ્રથમ તો કહેવા માટેનો ગઢ છે, કારણ કે કોંગ્રેસની જે નિષ્ક્રિયતા છે એને હિસાબે હંમેશા ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે. આમ આદમી પાર્ટી કોઈ ગઢને કે એવું માનતું નથી. આમ આદમી પાર્ટીની જે રાજનીતિ છે હંમેશા શિક્ષણ અને આરોગ્યલક્ષી રાજનીતિ છે અને એ રાજનીતિથી પ્રભાવિત થઈ અને લોકો જોડાઈ રહ્યા છે. અત્યાર સુધીની રાજનીતિમાં માત્ર અને માત્ર ફાંકા ફોજદારી સિવાય કોઈ બીજી વાત હતી નહીં અને લોકો આ મદારીના ખેલ જોઈને કેમ પ્રભાવિત થાય એવી રીતે ભારતીય જનતા પાર્ટીથી પ્રભાવિત થઈને લોકો મત આપતા હતા. અત્યાર સુધી કોઈ વિકલ્પ નહોતો અને કોંગ્રેસ એમાં નિષ્ક્રિય હતી, એટલા માટે લોકો ભારતીય જનતા પાર્ટીનો સ્વીકાર કરતા હતા અને એટલે આપણને ગઢ જેવું લાગતું, બાકી ગઢ નથી. આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીને 84 વિધાનસભામાં અમે કરારી હાર આપશું એવો મારો વિશ્વાસ છે. આપણી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, એમનું સ્થાન કઈ રીતે મળ્યું છે અને એમને કઈ રીતનું પ્રતિસાદ અહીંયા મળી રહ્યું છે? અમારી પાર્ટીએ 84 વિધાનસભામાંથી માન્ય પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટરને અમે ઉમેદવાર તરીકે ડિક્લેર કર્યા છે. પોતે કાંઠા વિસ્તારમાંથી આવે છે અને કાંઠા વિસ્તાર માટે ખૂબ મોટું આંદોલન ચલાવેલું છે અને એ આંદોલનના ભાગરૂપે લોકો એને ખૂબ સમર્થન અને આપી રહ્યા છે અને સારી રીતે એ લોકો એમને સમર્થન આપી રહ્યા છે. તો અમે માનીએ છીએ કે આવનારા દિવસોની અંદર જ્યારે ઇલેક્શનની અંદર ખૂબ મોટી સંખ્યામાં મોટી લીડથી પ્રકાશભાઈનો વિજય થશે એ અમારો આત્મવિશ્વાસ છે. સુજીતભાઈ, આજ કિસ કાર્યક્રમમાં આપને પધારે હો ઓર કાર્યક્રમ કા મુખ્ય હેતુ ક્યા? हमारा कार्यक्रम का मुख्य हेतु ये है कि हम भ्रष्टाचार से बहुत तंग आ चुके हैं. हमारा कोई भी कार्य होता है सरकारी काम, उसमें हर चीज़ में भ्रष्टाचार ही है. बिना पैसा दिए कोई सरकारी काम होता नहीं. और दूसरी चीज़, केजरीवाल जी की सबसे बड़ी जो अच्छी लगी हमें, स्कूल शिक्षा व्यवस्था और दवाई मेडिकल का, वो अगर ये उपलब्ध सुविधा फ्री करा देते आम आदमी को चाहिए क्या? जीवन जीने के लिए मूलभूत सुविधा सबसे ज़्यादा खर्चा होता है स्कूल में, पढ़ाई में और दूसरा दवाई में. ये दोनों यदि हमें सुविधा फ्री में मिल जाए तो हम आराम से अपना जीवन बसर कर सकते हैं. यदि 10,000 रुपये महीने भी कमाने वाला कमाए तो आराम से अपना जीवन बसर कर सकता है. इतनी महंगाई हो गई, 410 रुपये में गैस बांटला था मोदी साहब, स्मृति ईरानी जी लेके सर पे नाचते थे, आज 1100 हो गया. इस पे बोलने को कोई कुछ तैयार नहीं है. आप किस क्षेत्र से आए और आपके साथ में कितने युवाओं ने आज प्रतिग्रहण किया? हम उत्तर भारतीय क्षेत्र से आते हैं और हमारे साथ में 500 कार्यकर्ता जुड़े हुए हैं. कम 15-20 युवाओं ने अभी शपथ लिया है और भी आगे हजारों कार्यकर्ता जुड़ने की फिराक में है. ज़्यादा सब भारतीय जनता पार्टी से जुड़े हुए ही हैं. आपका विस्तार काठा विस्तार के अंदर आता है, 84 विधानसभा लगता है, तो आपके एमएलए ने अपने जो वचन दिए थे उसमें पूरे किए हुए हैं? नहीं किए हुए? कोई वचन नहीं पूरे किया. सड़क की हालत आप देखिए ना, सड़क की क्या हालत है, ऐसे ऐसे गड्ढे देख लीजिए आप, एक्सीडेंट हो जाएगा रोज, आए दिन एक्सीडेंट होते रहते हैं. इसका जिम्मेदार कौन है? हम रोड टैक्स देते हैं, टोल टैक्स देते हैं, फिर भी सड़क की हालत देखिए आप लोग. ऐसा माना जाता है कि युवाओं के लिए सबसे बड़ा प्लेटफॉर्म भारतीय जनता पार्टी होती है और आप उसको छोड़ के आज आम आदमी पार्टी में? मुझे नहीं लगता है, युवाओं के लिए सिर्फ लॉलीपॉप है भारतीय जनता पार्टी. आम आदमी पार्टी युवाओं के लिए सबसे कारगर साबित होगी. युवाओं के सारे कार्य संपन्न होंगे आम आदमी पार्टी से. केजरीवाल जी के नेतृत्व में युवा जो चाहते हैं वो होगा.
ऐसा नहीं है कि केजरीवाल जी श्री राम विरोधी हैं, हम भी श्री राम के भक्त हैं, सभी श्री राम के भक्त हैं, सिर्फ बीजेपी ने ठेका नहीं ले रखा है श्री राम जी का, हम सभी श्री राम भक्त हैं। को जो संदेशा दिया जाता है कि हिंदुत्व के नाम पे ही वोटिंग की जा सकती है, तो आप जो आप यहाँ से दूसरी पार्टी में आप आ रहे हो, आपका प्रवेश हो रहा है, तो आप युवाओं को क्या संदेश देना चाहते हैं? मैं युवाओं को ये संदेश देना चाहता हूँ कि हम किसी भी पार्टी में रह कर हिंदुत्व को मजबूत कर सकते हैं, ज़रूरी नहीं है बीजेपी में रह कर ही हम हिंदुत्व को मजबूत करें, हिंदू को मजबूत करने के लिए हम किसी भी पार्टी में रहकर मजबूत कर, खाली हमारा दिल हिंदू होना चाहिए। हम सब जाति पार्टी में बटे हैं, इसके कारण बीजेपी इसका फ़ायदा उठा रही है, जो कि अब आगे नहीं होगा। आप आने वाले चुनाव में इसका रिजल्ट जरूर देखेंगे। सभी जनता से यही कहना चाहता हूँ, हट जोड़ के विनती है कि सब भाईचारा बना करके रखें, जरूर हिंदुओं का ठेका सिर्फ बीजेपी ने नहीं ले रखा है।